વંદે માત્ર બાળ મિત્રો પ્રકરણ નંબર છ દહન અને જ્યોત આ પ્રકરણમાં આપણે દહન દહનના પ્રકારો દહન માટે આવશ્યક બાબતો મીણબત્તીની જ્યોત બળતણ બળતણની કાર્યક્ષમતા જેવી ઘણી બધી બાબતો વિશે ચર્ચા કરી હતી ચાલો આપણે ફરીથી તેને યાદ કરી લઈએ સૌ દહન કોઈ પદાર્થ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ઉષ્મા અથવા પ્રકાશ ઉત્પન્ન કરે તો તેને દહન કહે છે દહન માટે કેટલીક આવશ્યક બાબતો દહન માટે બળતણનો પૂરતો જથ્થો હોવો જોઈએ પદાર્થને પૂરતો ઓક્સિજન મળવો જરૂરી છે તથા પદાર્થને તેના જ્વલનબિંદુ સુધીનું તાપમાન મળવું જરૂરી છે બાર મિત્રો જે પદાર્થમાં આ ત્રણ બાબતો હાજર હોય તે પદાર્થનું જ દહન થઈ શકે આ ત્રણ બાબતોમાંથી કોઈ પણ એક બાબતનો અભાવ હોય તો પદાર્થનું દહન શક્ય નથી ચાલો હવે જોઈએ દહનના પ્રકારો સૌ પ્રથમ ઝડપી દહન જે દહનમાં ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય તે દહનને ઝડપી દહન કહે છે ઉદાહરણ તરીકે લાકડું કાગળ મીણબત્તી મેગ્નેશિયમની પટ્ટી જેવા પદાર્થોનું દહન એ ઝડપી દહન છે કારણ કે આ પદાર્થોના દહનના પરિણામે ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે બીજો પ્રકાર છે મંદ દહન જે ઝડપી દહનનું વિરોધી છે જે દહનમાં ઉષ્મા ઉત્પન્ન થાય પણ પ્રકાશ ન ઉત્પન્ન થાય તો તે દહનને મંદ દહન કહે છે ઉદાહરણ તરીકે કોલસાનું દહન લોખંડનું કટાવું પાચન ક્રિયા થવી એ મંદ દહન છે કારણ કે આ પદાર્થોના દહનને પરિણામે ઉષ્મા તો ઉત્પન્ન થઈ છે પરંતુ પ્રકાશ ઉત્પન્ન થતો નથી આથી તે મંદ દહન છે ચાલો હવે જોઈએ દહનના અન્ય બે પ્રકારો સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન જે એક વિરોધી છે તેવા દહનને સંપૂર્ણ દહન કહે છે ઉદાહરણ તરીકે એલપીજી અને મેગ્નેશિયમની પટ્ટીનું દહન એ સંપૂર્ણ દહન છે કારણ કે આ પદાર્થોના દહન દરમિયાન તેને પૂરતો ઓક્સિજન મળતા તે વાદળી કે ભૂરા રંગની જ્યોતથી દહન પામે છે આ પ્રકારના દહનમાં ઉષ્મા વધારે અને પ્રકાશ ઓછો ઉત્પન્ન થાય છે છે બીજો પ્રકાર અપૂર્ણ દહન જે દહનમાં પદાર્થને પૂરતો ઓક્સિજન ન મળતા તે પીળા રંગની જ્યોતથી દહન પામે છે તેવા દહનને અપૂર્ણ દહન કહે છે ઉદાહરણ તરીકે લાકડું કાગળ મીણબત્તી જેવા પદાર્થોનું દહન એ અપૂર્ણ દહન છે કારણ કે આ પદાર્થોના દહન દરમિયાન તેને પૂરતો ઓક્સિજન મળતો નથી જેથી તે પીળા રંગની જ્યોતથી દહન પામે છે આ પ્રકારના દહનમાં ઉષ્મા ઓછી અને પ્રકાશ વધારે ઉત્પન્ન થાય છે દહનનો પાંચમો પ્રકાર સ્વયંસ્ફુરિત દહન જે દહનમાં પદાર્થ કોઈ પણ પ્રકારના કારણ વગર ભડકો થઈ સળગી ઉઠે છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે ઉદાહરણ તરીકે જંગલમાં ફાટી નીકળવું કોલસાની ખાણમાં આગ લાગવી એ દહન છે કારણ કે આ પ્રકારના દહન કોઈ પણ પ્રકારના કારણ વગર થાય છે જેથી તેને સ્વયંસ્ફુરિત દહન કહેવાય છે છઠ્ઠો પ્રકાર વિસ્ફોટ જે દહનમાં ઉષ્મા પ્રકાશ અને અવાજની તીવ્રતા વધારે હોય તથા વધારે જથ્થામાં વાયુઓ છૂટા થતા હોય તેને વિસ્ફોટ કહે છે ઉદાહરણ તરીકે ફટાકડા ફૂટવા તથા થવા એ વિસ્ફોટ છે કારણ કે આ પદાર્થોના દહન દરમિયાન ઉષ્મા પ્રકાશ અને અવાજની તીવ્રતા વધારે હોય છે તથા વધારે જથ્થામાં વાયુઓ છૂટા થતા હોય છે તેથી તેને વિસ્ફોટ કહે છે ત્યારબાદ આપણે આગ બુઝાવવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરી હતી આગ બુઝાવવા માટે દહન માટે જરૂરી આવશ્યક ત્રણ બાબતો માંથી એક બાબત ઘટાડવામાં આવે છે જેથી આગ બુજાઈ જાય છે આગ બુઝાવવા રેતી પાણી સાબુનો પાણી તથા કાર્બન ડાયોક્સાઇડ જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે મીણબત્તીની જ્યોતના ભાગો મીણબત્તીની જ્યોતના મુખ્ય ત્રણ ભાગો છે નંબર એક સૌથી બહારનો વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે જેથી આ વિસ્તારમાં સંપૂર્ણ દહન થાય છે અને જ્યોત વાદળી રંગથી દહન પામે છે આ વિસ્તારમાં ઉષ્મા વધારે અને પ્રકાશ ઓછો ઉત્પન્ન થાય છે મધ્યનો વિસ્તાર આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી જેથી આ વિસ્તારમાં અપૂર્ણ દહન થાય છે અને જ્યોત પીળા રંગથી દહન પામે છે આ વિસ્તારમાં ઉષ્મા ઓછી અને પ્રકાશ વધારે ઉત્પન્ન થાય છે તથા આ વિસ્તાર મીણબત્તીની જ્યોતની સૌથી વધારે જગ્યા રોકે છે સૌથી અંદરનો વિસ્તાર આ વિસ્તારમાં ઓક્સિજન મળતો નથી જેથી આ વિસ્તારમાં દહન થતું નથી જેના લીધે આ વિસ્તાર આપણને કાળા રંગનો દેખાય છે ચાલો હવે ચર્ચા કરીએ બળતણની જે પદાર્થોના દહનથી ઉષ્મા અને પ્રકાશ મેળવી શકાય તે પદાર્થોને બળતણ કહે છે ઉદાહરણ તરીકે પેટ્રોલ ડીઝલ કેરોસીન લાકડું કોલસો કાગળ છાણા બળતણ હાઇડ્રોજન જેવા પદાર્થોના દહનથી ઉષ્મા અને પ્રકાશ મેળવી શકાય છે જેથી આ પદાર્થોને બળતણ કહેવાય છે બળતણની કાર્યક્ષમતા દરેક પદાર્થોની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે પદાર્થોની કાર્યક્ષમતા કેલરી મૂલ્યમાં મપાય છે કેલરી મૂલ્ય એટલે એક કિલોગ્રામ પદાર્થોમાંથી ઉત્પન્ન થતો કુલ ઉષ્મા ઉર્જાનો જથ્થો આ મૂલ્ય દર્શાવવા પ્રતિ કિલોગ્રામ એકમ વપરાય છે મિત્રો દહનની પ્રક્રિયાને આધારે પદાર્થોના બે પ્રકાર પડે છે દહનશીલ પદાર્થો અને અદહનશીલ પદાર્થો જે પદાર્થો સરળતાથી સળગી ઉઠે છે તે પદાર્થોને દહનશીલ પદાર્થો કહે છે ઉદાહરણ તરીકે લાકડું કાગળ કેરોસીન પેટ્રોલ વગેરે સરળતાથી સળગી ઉઠે છે જેથી તે દહનશીલ પદાર્થો છે અદહનશીલ પદાર્થો જે પદાર્થો સરળતાથી સળગતા નથી તે પદાર્થોને અદહનશીલ પદાર્થો કહે છે ઉદાહરણ તરીકે લોખંડની ખીલી કાચ પથ્થર વગેરે પદાર્થો સરળતાથી સળગતા નથી જેથી અદહનશીલ પદાર્થો છે ચાલો અંતમાં આપણે બર્તનના દહનથી પર્યાવરણમાં થતી કેટલીક નુકસાનકારક અસરો વિશે ચર્ચા કરીએ બર્તનના દહનથી પર્યાવરણમાં થતી પ્રથમ નુકસાનકારક અસર કાર્બન ધરાવતા પદાર્થોના દહનથી પર્યાવરણમાં કાર્બનના કણો વધે છે જેનાથી ફેફસાને લગતા રોગો તથા શ્વાસને લગતા અસ્થમા જેવા રોગો થાય છે બીજી અસર બળતરના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જેનાથી બેભાન થઈ જવાય છે તથા ક્યારેક માણસનું મૃત્યુ પણ થઈ શકે છે ત્રીજી અસર પેટ્રોલ ડીઝલ અને કોલસો જેવા પદાર્થોના દહનથી પર્યાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે આ વાયુઓ વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે જેના લીધે એસિડ વર્ષા થાય છે ચોથી અસર ભાગના બધા દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જેનાથી ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીનહાઉસ અસર જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે આમ બાળ મિત્રો આવી નુકસાનકારક અસરોને ધ્યાનમાં રાખીને આપણે આવા બળતણનો ઉપયોગ વિવેકપૂર્વક કે સાવધાનીપૂર્વક કરવો જોઈએ તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે ફરીથી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ જય હિન્દ જય ભારત